સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો. વડોદરાના કોઠી ઢાળ સ્થિત આવેલી જિલ્લા કલેક્ટર કચેરીના બગીચામાંથી વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટીમે સાપને ઝડપી પાડી વન વિભાગને હવાલે કર્યો હતો. વડોદરાના કોઠી ઢાળ સ્થિત આવેલી જિલ્લા કલેક્ટર કચેરીના બગીચામાંથી વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમે સાપ ઝડપી પાડી તેને વન વિભાગને હવાલે કર્યો હતો. ચોમાસાની ઋતુમાં સરિસૃપ પોતાના દરમાંથી બહાર આવતા હોય છે. હાલમાં વડોદરામાં આવેલા પૂરમાં અનેક વન્યજીવો મગર તથા સરિસૃપ રહેણાંક વિસ્તારમાંથી આવી પહોંચતા હોય છે. છેલ્લા 4 દિવસથી કોઠી ઢાળ સ્થિત જિલ્લા કલેક્ટર કચેરીના બગીચામાં એક સાપ ફરતો હોવાની માહિતી મળતા વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમે આજે સવારે એક સાપને ઝડપી પાડ્યો હતો. સાપ બિનઝેરી હોવાથી ત્યાં હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમે સાપને ઝડપી પાડી તેને વન વિભાગને સુપ્રત કર્યો હતો. આ કલેક્ટર ઓફિસ છે વડોદરા, ત્યાંથી અમારી વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ હેલ્પલાઇન નંબર પર ફોન આવ્યો હતો અમારા સર અરવિંદ પવાર પર કે અહીંયા આગળ 3 વખત સ્નેક જોવા મળ્યો હતો. સડિંગ 4 દિવસથી આ સાપ ચખમું આપીને નીકળી જતો હતો, પણ આજે એની પર કમ્પ્લીટ વોચ રાખી હતી તેના પટ્ટાવાળાઓએ, અને તેઓ અમને કોલ કર્યો હતો કે આ જગ્યા પર સ્નેક છે બગીચામાં, તો તમે આઈને રેસ્ક્યુ કરી જાઓ. ત્યાંથી અમે અરવિંદ પવારના 2 માણસ રેસ્ક્યુ કરવા માટે આવ્યા હતા. દિવાળી હોય કે હોળી, હોય ઈદ કે હો ક્રિસમસ, સુગમ ની મીઠાઈ ખાઓ, મસ્તી માં આવી જાઓ. બરોડા ડેરી, સુગમ નો ટેસ્ટ બેસ્ટ માં બેસ્ટ.